વાવાઝોડાની અસરને પગલે હાલ તંત્ર તૈયાર જોવા મળી રહ્યું છે. તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવેલી છે. તેવામાં ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ ચૂકી છે. ફાયર કર્મીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. 11 ટીમો બનાવી દેવામાં આવી છે અને ત્યાં હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયું છે. ઇલેક્ટ્રિક સપ્લાય માટે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં જે રીતે વાવાઝોડું તીવ્ર ગતિથી આગળ આવી રહ્યું છે, જેને લઈને હવે ફાયર દ્વારા પણ તમામ જે કામગીરી છે તેને એક્શન મોડમાં કરી લેવામાં આવી છે. તમામ જે ફાયર ઓફિસરો છે તેમની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. તો અહીંયા આપણી સમક્ષ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમપી મિશ્રી હાજર છે. સિદ્ધાર્થ, તેમની સાથે વાત કરીશું. સર, વાવાઝોડું આવી રહ્યું છે તેને લઈને હાલ ફાયરમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? વાવાઝોડાને માટે કાલે સવારથી જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જે પણ કર્મચારીઓ છે તે બધાની સંપૂર્ણ રજાઓ, નાની મોટી કોઈ પણ પ્રકારની રજાઓ બંધ કરેલ છે, તથા ફાયર સ્ટેશન પર જે પણ વાહનો તથા તો જે સાધન સામગ્રી છે, વુડન કટર, ઇલેક્ટ્રિક કટર, પેટ્રોલ ઓપરેટેડ કટર, આ બધા જ કટરોની સંપૂર્ણ રીતે ચકાસણી કરાવેલ છે, તથા રેસ્ક્યુ બોટો ટોટલ 14 નંગ છે તેની પણ ચકાસણી કરેલ છે. અને જો કદાચ ઇમરજન્સીના સમયે બહારગામ જવાનું થાય તો પણ 4 ટીમોને તૈયાર રાખવામાં આવેલ છે. સર, હાલ ફાયરની કેટલી ટીમો બનાવી દેવામાં આવી રહી છે અને કેટલા પ્રકારની કહી શકાય કે વ્યવસ્થાઓ હાલ કરી દેવામાં આવી છે? ટોટલ 4 ટીમો ફાયરની બહારગામના રેસ્ક્યુ માટે બનાવવામાં આવેલ છે, તથા 11 ટીમો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટની અંદર જે કોવિડ હોસ્પિટલો ટોટલ 384 છે તે તમામ હોસ્પિટલોનું ઇન્સ્પેક્શન કરેલ છે કાલના દિવસ દરમિયાન, જેમાં 40 જેટલી હોસ્પિટલોમાં જનરેટરો નથી. જો કદાચ ઇલેક્ટ્રિક સપ્લાય ફેલ થાય તો શું, તેના માટેની પણ તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવેલ છે. બીજી બાજુ જે કંટ્રોલ રૂમ છે ફાયરનો, તે હાલ કેવી રીતે કામગીરી કરી રહ્યો છે? કારણ કે વરસાદ પણ, ભારે વરસાદની પણ આગાહી છે, સાથે સાથે હોલ્ડિંગ્સ પણ લગાવ્યા છે, જે ઝાડી ઝાડવા છે તે પણ પડે, તેના માટે કેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? કાલે સામાન્ય જે વાવાઝોડું આવ્યું તેમાં પણ 21 જેટલા ઝાડ પડી ગયેલા હતા. રૂટિંગમાં રોજે રોજ આ એટલે કામગીરી ચાલુ જાય છે. તેમાં 101 નંબર જે ફાયર સર્વિસનો છે અને જે પાર્લી કંટ્રોલ રૂમ ખાતે છે તેમાં પણ કર્મચારીઓનું લિસ્ટ એક તૈયાર કરાયેલું છે કે કોણ કોણ છે, અને તે બધાના મોબાઈલ નંબરનો પણ એક ડેટા બનાવવામાં આવેલ છે. બિલકુલથી. તો આપણે ડેપ્યુટી ફાયર ઓફિસર મિસ્ત્રી સર સાથે પણ વાત કરી, એટલે તેઓ પણ કહી રહ્યા છે કે ફાયર વિભાગ દ્વારા તમામ જે વાવાઝોડાને પહોંચી વળવા માટે જે અમદાવાદમાં જે કામગીરી છે તે કામગીરી કરી દેવામાં આવી છે અને તમામ જે ફાયરના કર્મીઓ છે તેમની રજાઓ પણ વાવાઝોડાના પગલે હાલ કેન્સલ કરી દેવામાં આવી રહી છે. કેમેરામેન ઉમેશ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.